सरदार एस्टेट पाछड़ेल नीलम सोसायटी विस्तार में छेल्ला घणा दिवसों गटरना पाणी बेक मारता स्थानिको परेशान थया छे। वडोदरा में मेयर डेप्यूटी मेयर स्थायी समिति अध्यक्ष सहित नवीन पदाधिकारी आया है। जो कि लोकोनी समस्या एवी नी एवी छे, पदाधिकारी लोकोनी समस्या जाणवा जवाना बदले नवलखी कृत्रिम तळाव खाते जई फोटा पड़ावी रह्या छे। जो कि प्रजा प्रश्नों माटे क्यारे विस्तारों में निकळशे तो तेनी लोको राह जोई रह्या छे। शहेरना आजवा रोड सरदार एस्टेट पाछळ आवेल नीलम सोसायटीना घरों में गटरना दूषित पाणी घणा समयथी उभराई रह्यु छे। दूषित पाणीथी लोकोना आरोग्यना प्रश्नों पण निर्माण थया छे। आ अंगे स्थानिक काउंसिलरने पण जाण कराई छे। वोर्ड नंबर 4 नी कचेरी खाते पण रजूआत करवामां आवी छे, पण समस्यानुं निराकरण आवतुं नथी। जेथी सामाजिक कार्यकर अने शिवसेनाना अग्रणी तेजस ब्रह्मभट्ट द्वारा विस्तारनी मुलाकात लीधी हती अने लोकोनी व्यथा सांभळी हती तथा तंत्र सामे उग्र रोष ठालवी वेली तके लोकोनी समस्यानुं निराकरण लावाय तेवी मांगणी करी हती। उल्लेखनीय छे कि नवनियुक्त मेयर आज विस्तारना छे, त्यारे पोताना विस्तारनी समस्या वेली तके दूर करे तेवी लोकोने अपेक्षा छे। लोकोए कह्युं हतुं के चूंटणी ताणे देखाता काउंसिलर अने हवे तो मेयर विस्तारनी समस्या माटे पण मुलाकात ले अने समस्यानुं निराकरण लावे तेवी मांग करी हती। वडोदरा शहેરના પૂર્વ વિસ્તારમાં સરદાર એસ્ટેટની પાછળ આવેલી આ નીલમ સોસાયટી છે। છેલ્લા 3-4 મહિનાથી જ્યારથી આ વરસાદ ચોમાસાની ઋતુ આવી છે ત્યારથી એમના ડ્રેનેજના પાણી એમના ઘરોમાં બેક વાગી રહ્યા છે। આ સંદર્ભે વારંવાર સ્થાનિકો દ્વારા 4-4 કોર્પોરેટર રોડ અને કોર્પોરેશનમાં રજૂઆત કરી છે, તેમ છતાં પણ કોર્પોરેશનના પેટનું પાણી નથી હાલતું। મોટા મોટા નેતાઓ કે આવવાના હોય ત્યારે અડધી રાતના દોડી અને કામ કરતું કોર્પોરેશન ખરેખર જે સ્થાનિક લોકો છે એમને પડતી મુશ્કેલી માટે કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરી રહી, માત્ર ને માત્ર નેતાઓની જી હજુરીમાં લાગેલા અધિકારીઓ અને આ કોર્પોરેટરો પોતાના વિસ્તાર પર ધ્યાન નથી આપતા, જેના કારણે પૂર્વ વિસ્તારની આ નીલમ સોસાયટી નરકાગાર સ્થિતિમાં મુકાઈ છે। જો આ ડ્રેનેજના પાણીથી કોઈ મોટો રોગચાળો ફાટશે તો એની જવાબદારી કોણ? શું કોર્પોરેશન અહીંયા કોઈ મોટી હોનારત થાય, કોઈ સ્વજનનું પરિવારજન ગુમાવે અને પછી જાગશે? ત્યારે મારી સ્પષ્ટ માંગ છે કે નીલમ સોસાયટીની જે આ સમસ્યા છે એને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે। બિલકુલ પિંકીબેન સોની વોર્ડ નંબર 4ના છે અને હાલમાં જે નવનિયુક્ત મેયર બન્યા છે, ત્યારે જો મેયરના વોર્ડની અંદર આ પ્રકારે ડ્રેનેજની સુવિધાઓ અસુવિધાઓ થતી હોય તો આખા વડોદરાની તો વાત જ શું કરવી। અમારી સ્પષ્ટ માંગ છે કે મેયર છે બરાબર છે, આખા વડોદરાનું ધ્યાન આપે, પરંતુ પ્રથમ એ વોર્ડના કોર્પોરેટર છે તો એમણે વડોદરા શહેરના 4 નંબરના વોર્ડમાં જે પડતી સમસ્યાઓ છે એની ઉપર પ્રાથમિક ધોરણે કામ કરવું જોઈએ। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।